માળી પાલિકામાં 4 એટીએમ વોટર કુલર ખરીદવા મુદ્દે હોદ્દેદારો વચ્ચે વિવાદ વકર્યો. રૂપિયા 16 લાખના 4 વોટર એટીએમમાંથી 3 પરત કરવા એજન્સીને પાલિકાએ લેટર લખ્યો. નગરજનો માટે 60 વોર્ડમાં વોટર એટીએમ મૂકી 1 રૂપિયામાં 1 લીટર ઠંડુ પાણી મળશે હોવાનું જણાવતા પ્રમુખ હસુભાઈ રાઠોડ, પારડી નગરપાલિકા દ્વારા શહેરમાં મૂકવા માટે વોટર એટીએમ અંગે કારોબારી સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ 1 વોટર એટીએમ મંગાવવામાં આવ્યું હતું, જેના બદલે 4 વોટર એટીએમ આવ્યા હતા. જે અંગે પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ વોટર એટીએમ થકી લોકોને પીવાના પાણીની માટે રાહત મળશે. ભર ઉનાળે લોકોને ઠંડુ પાણી 1 રૂપિયામાં 1 લીટર મળશે. જોકે હાલ 3 વધારેના વોટર એટીએમ કુલર પરત આપવા એજન્સીને લેટર લખી જણાવવામાં આવ્યું છે. જોકે વોટર એટીએમની લોકોમાં માંગ હશે તો દરેક 7 વોર્ડમાં વોટર એટીએમ મૂકવામાં આવશે હોવાનું પ્રમુખ હસુભાઈ રાઠોડે જણાવ્યું હતું. ત્યારે એકના બદલે 4-4 વોટર એટીએમ કુલરો આવતા વિવાદના વંટોળ ઊભા થયા છે. પાલિકાએ એજન્સીને 3 વોટર એટીએમ પરત લઈ જવા માટે લેટર લખવાની નોબત આવી છે. 1 વોટર એટીએમની કિંમત 4 લાખ છે. પારડી ઓડિટોરિયમમાં 1ની જગ્યાએ 16 લાખના 4-4 વોટર એટીએમ આવતા પાલિકાના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ તો 4 વોટર એટીએમ કુલર ખરીદવાનું પ્રકરણ વિવાદમાં રહ્યું છે. સમગ્ર આ જે મામલો છે એ એકચ્યુઅલી જોવા જાય તો બહુ કોમન છે, ને અમે કારોબારીમાં ઠરાવ કરેલો એટીએમ મશીન લેવા માટે. પણ મેં આ કંપનીને એક લેટર લખેલો કે હમણાં મને આ જે સ્થળ 4 જગ્યાએ અમને મળ્યા નથી કે મૂકવાનું તે અમે નક્કી નથી કર્યું. હમણાં એ લોકોને એક એટીએમ માટે અમે ઠરાવ કરીને મોકલા કીધું, પણ એ 4 મૂકી ગયો છે. પણ અમારા સંગઠન તેમજ અમારા ચૂંટાયેલી પાકને એમ કહીને અમે 4-4 મશીનનો બંદોબસ્ત કરશું એટીએમનું. ને અમારી તો ઈચ્છા છે કે આ કામની વસ્તુ છે, લોકોને રાહત મળે, લોકોને ઠંડુ પાણી પીવાનું મળે, એટીએમ વોટર છે. તેમ છતાં પણ અમારી તો એ લોકોને ગામ લોકોને શુભેચ્છા છે કે શુભેચ્છા પાઠવું છું કે અમે 4 મશીનની અમે 7 વોર્ડના 7-7 અમે એટીએમ મશીન મૂકીશું એ હું ખાતરી આપું છું. ને આ કંઈ વિવાદ જેવો નથી, આ તો કોમન વાત છે, એનો આવો ઇસ્યુ કર્યો છે. બાકી આમાં કંઈ લેવાની જેવું વસ્તુ નથી, આ તો લોકોને કામની વસ્તુ છે. લોકોને ઠંડુ પાણી પીવાનું મળે છે, ગરમી છે, 1 રૂપિયામાં 1 લીટર પાણી મળે, 10 રૂપિયામાં 20 લીટર પાણી મળે, આ હું ખોટું છે ને પ્યોર ફિલ્ટર પાણી મળી રહ્યું છે. એટલે આમાં તો સામાન્ય વાતનો ઇસ્યુ બનેવો છે. લાંબે ગાળે તમે જુઓ તો આ લોકોને રાહત મળશે, ને આ કંઈ ટૂંકમાં કંઈ ઇસ્યુ જેવું વસ્તુ નથી. પણ અમે ટૂંકમાં સમાધાન કરશું. અમારા સંકલમાં મળીને અમારા શહેર પ્રમુખને વાત કરી છે, ને અમે જિલ્લા પ્રમુખને જાણ કરીને અને આનો નિર્ણય અમે સારી રીતે લાવશું, ને દૂધનું પાણીનું પાણી થઈ જશે એ રીતે અમે કામ કરશું. ફાઇલ આમ તે મુકાઈ ગઈ છે, ફાઇલ મળી જશે, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ એ તો હવે સામાન્ય વાત છે, કોઈ જગ્યાએ કોઈ ડિપાર્ટમેન્ટ ચાલી ગયો છે, અમે ગોધવા માટે કીધું છે, એને મળી જશે. વપરાશ તો હમણાં અમારા CO રજા પણ છે, ટ્રેનિંગમાં ગયેલા છે પ્રાચી દોશી, એ આવ્યા પછી જ આની જે કાર્યવાહી ચાલશે.